सुप्रभात अन्नदाता कार्यक्रम में आप सौ खेडूत मित्रों स्वागत है। मित्रों अपना प्राचीन कृषि व्यवसाय ने वधु फलदायी बनावाना आशय साथ कार्यक्रम की शुरुआत करिए आज ना मुख्य अंशों थी। सूरत जिल्लाना बारडोली तालुकाना रामपुराना धरतीपुत्र एवा अतुलभाई पटेल द्वारा 17 वीघा जमीनमां 3 अलग अलग प्रकारना पाकोनुं वावेतर करीने एक ज खेतरमां 3 पाकोनो त्रिवेणी संगम रच्यो छे, जेमां खास करीने मल्चिंग अने ड्रीप इरिगेशन पद्धतिथी 4 वीघा जमीनमां 2000 मण मरचानुं उत्पादन मेळवीने 6 महिनामां ज 9 लाख जेटली कमाणी करी छे। दक्षिण गुजरातना घणा शिक्षित धरतीपुत्रों खेती ने आधुनिक टच आपीने प्रयोगात्मक खेती तरफ वळ्या छे, त्यारे बारडोली तालुकाना रामपुरा गामे आवा ज एक शिक्षित अने प्रगतिशील अतुलभाई पटेल के जेमणे कर्नाटकना बेंगलोरनी एमएस रमैया फार्मसी कॉलेजमां बीफार्मनो अभ्यास करी खेती प्रत्येना लगावना कारणे 14 महिनानी सखत मेहनत बाद अने राज्य सरकार द्वारा योजवामां आवेला कृषि महोत्सव 2016 तज्ञोए मार्गदर्शन आप्युं हतुं, जेना आधारे जे 17 वीघा जमीन में 1 वीघे मात्र 15,000 की कमाणी थती हती ते जमीन में 2017 में 6 वीघा जमीन में टिंडोळा, 4 वीघा जमीन में मरची अने 7 वीघा जमीन में केळानुं मल्चिंग अने ड्रीप इरिगेशन द्वारा वावेतर करीने एक ज खेतर में 3 पाकोनो त्रिवेणी संगम रची 6 महिना में मात्र 4 वीघा जमीन में 2000 मण मरचानुं उत्पादन करी आ धरतीपुत्र 9 लाख थी वधुनी कमाणी करी रह्यो छे। तो सांभळीए तेमनी जुबानी। नमस्कार, मारू नाम अतुल सदमभाई पटेल, हूँ रामपरा गामनो रहेवासी बारडोली तालुकामां। अमारो बापदादानो परंपरागत व्यवसाय खेती हतो, એમ તો હું પોતે ફાર્મસી બેંગ્લોરની એમએસ રમૈયા યુનિવર્સિટીમાં ભણવા ગયો હતો, પરંતુ મારા પિતાજીનું અવસાન થવાથી છેલ્લું વર્ષ છોડીને મારે આવી જવું પડેલું અને મેં મારો પરંપરાગત ખેતીના વ્યવસાયને અપનાવ્યો। તે સમયે અમે માત્ર ને માત્ર શેરડીની ખેતી કરતા હતા ને જે સમયે શેરડી નહીં હોય ખેતરમાં તે સમયે અમે ભીંડા જેવી શાકભાજીની ખેતી કરતા હતા, પણ શેરડીની ખેતીમાં એવું છે કે 14-15 મહિને એનું કટિંગ થાય, ત્યાર પછી મહિનો રહીને આપણે બીજું એક પેમેન્ટ મળે, પછી પાછું 3 મહિના રહીને બીજું પેમેન્ટ મળે, એમ કરીને 2 વર્ષે આપણા હાથમાં પૈસા આવે। હવે પછી એમ વિચારતા હતા કે એને શેરડીના ભાવમાં 2 વર્ષ સારા હોય તો 1 વર્ષ પાછું ડાઉન થઈ જાય, પાછું ડાઉન હોય ને પાછું 2 વર્ષ સારું, એટલે ભાવના ઉતાર ચઢાવ બહુ, એટલે તમારે એક તમારા પરિવારને સ્થિર આવક તમે પ્રદાન નહીં કરી શકો। એટલે અમે એમ વિચારતા હતા કે કોઈ પણ સંજોગમાં એવા પાક તરફ જવું જોઈએ કે જે આપને સ્ટેબલ ઇન્કમ પ્રોવાઈડ કરી શકે, કારણ કે શેરડીની અંદર વીંઘે તમે લાંબુ પ્રોફિટ બી નહીં લઈ શકો। એટલે અમે લાંબો અભ્યાસ કરતાં કરતાં અમને મરચીની ખેતી કરવાની પ્રેરણાઓ મળી, એટલે અમે અભ્યાસ કરીને આજથી 3 વર્ષ પહેલાં પહેલીવાર 3 વીંગાની અંદર અમે અમારા ખેતરમાં મરચીનું વાવેતર કર્યું, તો તે સમયે બી અમે સારામાં સારું પ્રોડક્શન લઈ શકેલા અને 3 વીંગાની અંદર આખા વર્ષની અંદર 9 મહિના જે તોડ ચાલેલી એટલે આખા એના રોપણીથી તે સમય સુધીમાં તો અમે કમસેકમ ઓછામાં ઓછા 1900 મણ મરચાં નાખેલા અને તે સમયે બી અમે 12-13 લાખ રૂપિયાનું વેચાણ કરેલું, ખર્ચો બાદ કરતા બી અમે 3 વીંગાની અંદર 6 લાખ રૂપિયા જેવાની કમાણી કરી શકતા હતી। આમ તો સામાન્ય રીતે ડ્રીપ ઇરિગેશન એટલે ટપક પદ્ધતિનો ઉપયોગ દરેક ખેડૂતો પોતાના ખેતરમાં સારો પાક લેવા માટે કરતા જ હોય છે, પરંતુ જો સાથે સાથે મલ્ચિંગ પદ્ધતિનો ઉપયોગ પણ કરવામાં આવે તો પાકમાં વધુ ફાયદો થાય છે। મલ્ચિંગ પદ્ધતિ એટલે પાકનું વાવેતર કરીને ટપક પદ્ધતિ દ્વારા પાકને પાણી પીવડાવવામાં આવે છે અને એ પાક પર પ્લાસ્ટિકનું એક આવરણ પાથરવામાં આવે છે, જેના કારણે પાણીનું બાષ્પીભવન થતું નથી અને જમીન ભેજવાળી રહેવાના કારણે સામાન્ય રીતે થયેલા પાક કરતાં પાકમાં વધારો થાય છે। અને અતુલભાઈ દ્વારા આ જ પદ્ધતિનો ઉપયોગ કરી 2 વર્ષથી મરચીનું પાક લેવામાં આવે છે, જેના કારણે 1 વીઘા જમીનમાંથી 15,000 જેટલી કમાણી પાકમાંથી થતી હતી
જે આજે માત્ર 4 વીઘા જમીનમાં મરચીનો પાક કરી બમણું ઉત્પાદન મેળવી રહ્યા છે અને મહિનામાં 2 વાર ઉતારી શકાતી મરચીમાં 8 થી 10 મહિના સુધી ઉત્પાદન લઈ રહ્યા છે અને 1 વારની વીણીમાં 150 થી 300 મણ મરચી પ્રાપ્ત થઈ રહી છે. નવું કરવાની ઈચ્છા છે એટલે પછી અમે ડ્રીપ ઇરિગેશન કરાયું, સરકારશ્રીની 50% સબસિડીનો લાભ લીધો, એની અંદર બી મરચીની ખેતી કરવા માટે મલ્ચિંગ પદ્ધતિથી કરવું જોઈએ પ્લાસ્ટિક આવરણ પાથરીને. તો આ વર્ષે અમે ડ્રીપ કરી એટલા માટે અમે પ્લાસ્ટિક આવરણ પાથરીને કરી. હું તો બધા જ ખેડૂત ભાઈઓને વિનંતી કરું કે જો તમારી પાસે ડ્રીપ હોય તો તમારે મલ્ચિંગ કર્યા વગર કોઈ પણ ખેતી કરવી નહીં. પછી જો તે શાકભાજી પાક હોય, બાગાયત પાક હોય કે કોઈ પણ પાક હોય, કારણ કે એની અંદર સરકારશ્રી તમને 2 હેક્ટર હોય 40,000 રૂપિયાની સબસિડી આવે. 2 હેક્ટરમાં તમારે મજૂરી સાથે નાખવાનો ખર્ચ 80,000 રૂપિયા થાય, તો 40,000 રૂપિયા તો સરકારશ્રીની સબસિડી તમને મળે. એટલે વીંઘે માત્ર ને માત્ર 5,000નો ખર્ચ થાય, તો 5,000ના ખર્ચ સામે તો તમારે નીંદામણમાં કેટલા પૈસા બચી જાય તે જોવાનું. દવા દારૂ બી ઓછી જોઈએ, કારણ કે એને લીધે છોડ તંદુરસ્ત રહે એટલે એટલા જીવાટો બી ઓછી આવે, એટલે તમારે દવા દારૂનો બી ખર્ચો એકદમ ઓછો થાય, ને બીજું કે પ્રોડક્શનમાં બી ઘણો ફરક પડે. અતુલ પટેલ દ્વારા આ 4 વીઘા જમીનમાં એક્સપોર્ટ ક્વોલિટીના મરચાંને અલગ કરી અને ખેરગામ ખાતે આવેલા કેન્દ્ર પર રવાના કરવામાં આવે છે અને ત્યાંથી ગલ્ફ અને યુરોપના દેશોમાં આ મરચાં મોકલવામાં આવે છે. આરબ જેવા દેશોમાં પણ મસાલા ઉદ્યોગમાં ગુજરાતના મરચાંની માંગ છે. હાલમાં મરચાંનું મણ દીઠ 700 થી 1200 રૂપિયા ભાવ મળી રહ્યો છે, જેના કારણે 6 મહિના જેટલા ટૂંકા સમયગાળામાં જ 4 વીઘા જમીનમાં 14 લાખનું ઉત્પાદન મેળવ્યું છે, જેમાં મજૂરી, દવાનો છંટકાવ તેમજ અન્ય ખર્ચાઓ મળી 5 લાખ બાદ કરતા 9 લાખની આવક થઈ છે. તેમજ સુકાઈ ગયેલા મરચાઓનું પણ વેચાણ કરીને 2 લાખની આવક થઈ છે. દવાની એની એટલી કાળજી રાખીએ છીએ કે નંબર 1 ક્વોલિટીના જ મરચાં બનાવીએ. ને અમારા મરચાં અમે ખેરગામ માર્કેટની અંદર વિશ્વાસભાઈ છે એક એજન્ટ, તેમને પહોંચાડીએ અને તેમના થકી ગલ્ફ કન્ટ્રીમાં દરેક જગ્યાએ એરિયાએ એક્સપોર્ટ થાય છે. ને એક્સપોર્ટ ક્વોલિટીના જ મરચાં બનાવે ને તેમાં જ તમને ફાયદો થાય, તમને 100, 125, 150 રૂપિયા પ્રીમિયમ મળી શકે. અમે ખેરગામથી આવીએ છીએ અને અતુલભાઈની સારી ક્વોલિટીના મરચાં હોવાથી અમે અહીંથી ખરીદી કરીએ છીએ અને સારો પોષકતમ ભાવ આપીએ છીએ અને અહીંથી ખેરગામ લઈ જઈએ છીએ અને ખેરગામથી મુંબઈ પહોંચાડીએ છીએ અને મુંબઈથી આરબ દેશોમાં આ મરચાં જાય છે. આવા ધરતીપુત્રોએ અવનવી ખેતી કરી સારું ઉત્પાદન કરી અને સારી એવી આવક મેળવી શકે છે. તેનું ઉત્તમ ઉદાહરણ રામપુરાના અતુલભાઈ પટેલે સાચા અર્થમાં સાર્થક કરતા કમાણીની સાથે સાથે માટીમાંથી સારા મરચાંનું ઉત્પાદન કરી અઢળક આવક ઊભી કરી છે. વિરામ બાદ અન્નદાતા કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હવે આગળ વધીએ અને જોઈએ. ખેડૂત મિત્રો, ઉનાળા દરમિયાન નેટ હાઉસની ખેતીમાં કેપ્સિકમ મરચાનો ખૂબ ઉત્તમ પાક મેળવી શકાય છે. વર્તમાન સમયમાં લાલ, લીલા અને પીળા કેપ્સિકમ મરચાની ખેતી નેટ હાઉસમાં કરી ખેડૂત મિત્રો ઓછા પાણીએ મબલક ઉત્પાદન મેળવી શકે છે. નમસ્તે, મારું નામ હર્ષલ ગાલા છે. અમારી વાડી ઉમરગામ તાલુકાના દેરી ગામમાં આવેલી છે. અહીંયા અમે નેટ હાઉસમાં વર્ષોથી કલર કેપ્સિકમ કરીએ છીએ, લાલ પીળા મરચાં, લગભગ 21 વર્ષથી. હમણાં પણ તમે જુઓ છો ક્રોપ ઊભો છે, આનું વાવેતર લગભગ 15 નવેમ્બરની આસપાસ થયું છે અને પાછળ દિવાળીના ચોમાસા વખતે નો ફર્સ્ટ લોટ થોડો ડેમેજ થયો, એ પછીનો હવે માલ લાગેલો છે અને લગભગ 5 ટન જેટલો માલ હાર્વેસ્ટ થઈ ગયો છે. દર ત્રીજા દિવસે હમણાં હાર્વેસ્ટિંગ ચાલુ છે. ચોમાસા પછી જેવી વરાપ આવે એમ અમે ગાદી પર છાણિયું ખાતર કે મરઘા ખાતર જે અવેલેબલ હોય નાખીએ અને ગાદી ખેડી નાખીએ છીએ. 2 ગાદી વચ્ચેનું અંતર 5.5 ફૂટની આસપાસ અને 1 ગાદી પર 2 લાઇન થાય છે, બંને વચ્ચે લગભગ 1.5 ફૂટ અંતર હોય અને એક જ લાઇનમાં જે મરચાના રોપા આવે એ પણ 1-1 ફૂટે રોપવામાં આવતા હોય છે ડ્રીપર પ્રમાણે અને દરેક રોપાને 2 થી 3 દોરીઓ ટ્રેલિસિંગ માટે બાંધેલી હોય છે, જેથી 2 થી 3 મુખ્ય ડાળીઓ ઉપર લઈ શકાય જેના પર માલ લેવામાં આવે. છાણિયું ખાતર નાખ્યા પછી રોપતી વખતે અમે વર્મી કમ્પોસ્ટ પણ નાખીએ છીએ અને એ પછી રેગ્યુલર પાણી સાથે ખાતર, રાસાયણિક ખાતર અપાતું હોય છે. મહિને 1 વખત સાદું પાણી ચલાવીએ જેની સાથે ટ્રાયકોડર્મા તથા બીજા બેક્ટેરિયા
છોડીએ છીએ. હાલ જે તમે જોઈ રહ્યા છો તો અહીંયા મોલોમસી એફિડ્સનો એટેક આવ્યો છે. અહીંયા વ્હાઇટ ફ્લાય પણ ઘણી હતી ને એના માટે રાસાયણિક દવાઓને ગૌમૂત્ર અને નીમનો અલ્ટરનેટ સ્પ્રે લેતા હોઈએ છીએ જેથી એ કંટ્રોલમાં રહે. છતાં વાતાવરણ અને ક્યારેક નેટ ફાટવાના કારણે ચાન્સીસ છે કે આ જીવાતો અંદર આવી જાય. આપણે જે કલર ટ્રેપ આવે બ્લુ અને પીળા કલરના ટ્રેપ પણ લગાડીએ છીએ. લાઇટ ટ્રેપ પણ હોય છે એ છતાં પણ અમુક પ્રમાણમાં પછી આપણે દવાઓનો જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો પડતો હોય છે. ગૌમૂત્ર અને નીમની દવાથી આપણે ઘણો એવો બચાવ રિપેલન્ટ તરીકે કામ કરીને બચાવી શકીએ છીએ એટલે જેથી રાસાયણિક દવાનો ઉપયોગ ઓછો થઈ જાય. મોલોમસીમાં આપણે આમ તો જીવાત પણ દેખાઈએ જ આવે ઉપર અને ઉપરના પાન કોકડાવા લાગે. નાની નાની ગ્રે કલરની જીવાત હોય સફેદ કલરની જે પાનની પાછળના ભાગમાં અને વધારે ઉપદ્રવ હોય તો ઉપરના ભાગમાં પણ ફરતી દેખાય અને એ સિવાય પછી પાછળના સ્ટેજમાં એની માખી પણ દેખાતી હોય છે. કોશિશ કરવી જોઈએ કે થાય એટલું જલ્દી જેવી કોકડાઓ ચાલુ થયો એટલે જોઈ લેવાનું કે માઇટ્સ છે થ્રીપ્સ છે કે મોલોમસી છે અને એ પ્રમાણે એનો તરત ઈલાજ કરવો જોઈએ. હમણાં જે તમે જોયું એ ઘણી લેટ સ્ટેજ થઈ ગઈ કે આટલી બધી જીવાત ઉપર દેખાવા લાગી ગઈ. જ્યારે પણ લક્ષણો દેખાય કે થ્રીપ્સ છે માઇટ્સ છે એફિડ્સ છે અથવા વ્હાઇટ ફ્લાય ઉડતી દેખાય તો આપણે નિષ્ણાંતોની સલાહ પ્રમાણે જંતુનાશકનો ઉપયોગ કરવો જોઈએ અને એ પહેલાં જો ઓછા પ્રમાણમાં હોય તો ગૌમૂત્ર છે અને નીમ છે એવી ઓર્ગેનિક બાયો દવાઓનો ઉપયોગ કરીને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. લેટ થઈ જાય તો પછી નિષ્ણાંતો પાસેથી કેમિકલ માટે કઈ સારી જે ઓછી હાનિકારક એમઆરઆઈ પીરિયડ ઓછો હોય અને સારી અસર કરે એવી દવાઓનો ઉપયોગ કરવો જોઈએ. જેમ તમે જોઈ શકો છો લગભગ જીવાતો પાનના નીચેના ભાગમાં બેઠી હોય છે અને ટોચકાવાળા 90 ફૂટો હોય ત્યાં હોય છે એટલે ક્યારે પણ સ્પ્રે કરો તો ઊંધી નોઝલથી લેતું જવાનું અને ઉપર પછી સીધું કરીને ટોચકા જે પણ હોય એને ઉપરથી પણ લાગે એ રીતે સ્પ્રે કરવો જોઈએ કે જેથી કરી ને જ્યાં પણ સંતાયેલી જીવાત હોય એ કવર થઈ જાય અને ટોચકા સુધી દવા પહોંચી જાય અને એનો પ્રેશર એવો હોવો જોઈએ કે ઉડતી જીવાત હોય તો એ પણ સાથે સાથે એમાં ખેંચાઈ આવે. નોર્મલી સ્પ્રે હંમેશા બપોર પછીના સમયે ને થાય એટલું ઠંડા પહોરે કરવું. શિયાળો હોય તો વાંધો નથી થોડું વહેલું કરી શકાય નહીં તો ઉનાળાના સમયે 4 વાગ્યા પછીના સમયમાં કરવું વધારે સારું. અહીંયા તમે જોઈ શકો છો જે એક્ઝોટિક વેજીટેબલ કહેવાય લાલ અને પીળા કલરના કેપ્સિકમ જેની માર્કેટ આમ સ્પેશિયલ માર્કેટ ગણાય એક્ઝોટિક તરીકે અને એનો ઉપયોગ શરૂઆતમાં વર્ષો પહેલાં આથી આમ જો તો 5-7 વર્ષ પહેલાં પણ બહુ જ લિમિટેડ હતો પણ હવે ઘણા મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે કારણ કે લોકો વેસ્ટર્ન કલ્ચરના ખોરાક તરફ વળી રહ્યા છે. ખાસ કરીને લગ્નના સમયગાળામાં આનો ભાવ ઘણો સારો હોય છે. જેમ ગયા અઠવાડિયે હોલસેલનો ભાવ લગભગ 100થી કરી વધુમાં વધુ 100 રૂપિયાથી કરીને 60-70 રૂપિયા સુધી હતો પણ આ ચીજ એટલી વધારે ઇફેક્ટ થાય છે માર્કેટ એની આવા ઓકેઝન્સથી કે હમણાં આજનો ભાવ 20 રૂપિયા કિલો છે હોલસેલનો ભાવ ને 20 રૂપિયા કિલોમાં આપણને આ ચીજ કોઈ હિસાબે ઉગાવવી પરવડે નહીં. એના કરતાં ગ્રીન કેપ્સિકમ છે આજનો બજાર 24 રૂપિયા છે જ્યારે આપણી વાત થઈ રહી છે તો ગ્રીનનું ઉત્પાદન ઘણું વધારે હોય તો આપણે ગ્રીનમાં જ કેમ ના કાઢી રહીએ એટલે માર્કેટ સિસ્ટમને સુધારવાની જરૂર છે. એક્ઝોટિકના નામ પર રિટેલમાં જ્યારે પણ માણસો લેવા જાય છે તો એમને 80-100 રૂપિયાથી નીચે તો ક્યારેય નથી મળતું 250 રૂપિયા કિલો સુધી ચૂકવવા પડે છે ભલે પછી હોલસેલ માર્કેટમાં 20 રૂપિયા જ ભાવ હોય એટલે આ સિસ્ટમ સુધારવાની જરૂર છે. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે અને હવે જોઈશું કાર્યક્રમમાં શું છે આપના માટે ખાસ. બાગાયતી પાકોમાં પિયત વ્યવસ્થાનું થોડીક વાત કરીશું. હવે બાગાયતી પાકોમાં ઘણા પાકો એવા હોય છે કે જેને પાણીની ઓછી જરૂરિયાત પડતી હોય છે. દાખલા તરીકે બોર છે આમળા છે દાડમ છે એવા પાકોની ઓછી પાણીની જરૂરિયાત પડતી હોય છે. જ્યારે કેળ છે પપૈયા છે લીંબુ છે એવા પાકોને પાણીની વધારે
અને સતત જરૂરિયાત પડતી હોય છે, તો જ એ પાકનો વિકાસ અને આ ઉત્પાદન સારું આપણને મળતું હોય છે. હવે જ્યારે આવા વધારે પાણીની જરૂરિયાત વાળા પાકો હોય એને પિયત આપવું હોય તો એ પિયતમાં શું છે કે પાણીનો જથ્થો વધારે જરૂરિયાત પડતી હોય છે. આ સામાન્ય રીતે પિયત પદ્ધતિમાં એક તો આપણે સરફેસ એટલે પૃષ્ઠ સપાટી પરની પદ્ધતિ કહીએ છીએ, એટલે પાવડાથી એનાથી ક્યારામાં જે પાણી છૂટું પાણી આપણે આપીએ છીએ એ પાણીની પદ્ધતિથી આપણે બાગાયતી પાકોમાં પાણી આપીએ છીએ. પછી બીજું ફુવારા પદ્ધતિ પણ આપણે પિયત આપી શકાય, અને ત્રીજું જે છે એ ટપક સિંચાઈ પદ્ધતિથી પણ આપણે પાણી બાગાયતી પાકોમાં આપી શકાય. હવે આમાં ખેડૂત મિત્રો જે છૂટું પાણી આપણે આપીએ જે પિયત આપણે આપીએ છીએ બાગાયતી પાકોમાં, અને એ પાણીનો બગાડ પણ વધારે થતો હોય છે, અને વાસ્તવિકમાં એ પાણી બહુ ઓછા પ્રમાણમાં જ એ છોડ લઈ શકતું હોય છે, અને પાણી જો એમાં વધારે પ્રમાણમાં ભરી રહેતું હોય તો એ જમીનની અંદરના જે સૂક્ષ્મ જીવાણુનો વિકાસ પણ શરૂ થતો નથી, જમીન દબડી જતી હોય છે એટલે કઠણ થઈ જતી હોય છે, નિંદામણનું પ્રમાણ પણ વધુ પડતું હોય છે, અને એમાં રોગ અને જીવાતનું પ્રમાણ પણ વધુ થઈ જતું હોય છે. એટલે આવા ગેરફાયદાઓ એ પિયતમાં વધારે પડતા આપણને જોવા મળે છે. ત્યારે ફુવારા પદ્ધતિમાં એનાથી થોડોક પાણીના બચતમાં ફાયદો થાય છે, અને પાણીનું જે છે એ નિયંત્રિત કરીને એ પાણી જ્યાં જરૂરિયાત હોય ત્યાં આગળ પાણી આપણે આપી શકીએ. એમાં જે પાણી જે છે એનો કાર્યક્ષમ ઉપયોગ ફુવારા પદ્ધતિ નાવાથી આપણે કાર્યક્ષમ ઉપયોગ પાણીનો કરી શકીએ, અને પાણીની બચત પણ એમાં કરી શકાય. પણ એના કરતાં વધારે સારી અને ઉત્તમ જે પિયત પદ્ધતિ છે એ ટપક સિંચાઈ પદ્ધતિ છે. હવે ટપક સિંચાઈ પદ્ધતિમાં મિત્રો એવું હોય છે કે પ્લાસ્ટિકની પાઇપ દ્વારા ટીપે ટીપે પાણી છોડને જ્યાં જરૂરિયાત હોય અને જેટલું જરૂરી હોય એટલું જ આપણે પાણી એને આપીએ છીએ. સામાન્ય રીતે છોડને જે પાણીની જરૂરિયાત નથી પણ છોડની આજુબાજુના જમીનના વિસ્તારમાં ભેજની જરૂરિયાત પડતી હોય છે, એટલે ભેજ એટલે પાણીનો ત્યાં જથ્થો હોતો નથી પણ જે ભેજ હોય એટલે પાણી માટીના કણો સાથે ચોંટેલું હોય અને અંદર હવાનું પ્રમાણ હોય, આવી પરિસ્થિતિમાં હવાનું પ્રમાણ પણ જમીનમાં હોય છે, અને હવા જમીનના પ્રમાણનો મૂળની આજુબાજુ હોય તો એ અંદર ઓક્સિજનને કારણે મૂળનો વિકાસ પણ સારો થાય છે, અને જમીન અંદર એટલા સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ એનું સૂક્ષ્મ જીવાણુઓ એનો પણ સારો વિકાસ થતો હોય છે, અને જમીન પોચી પણ રહે છે, અને આવા સંજોગોમાં પાણી જે છે જ્યાં આગળ જરૂરિયાત પડતી હોય જે મૂળ જે છે છોડના અથવા ઝાડના શરૂઆતના એ સક્રિય મૂળની જ્યાં છે ત્યાં આગળ આપણે પાણી આપીએ છીએ, એટલે પાણી આપવાનું જે જગ્યા છે એ પણ ચોક્કસ જ હોય છે કે જ્યાં સક્રિય મૂળ ત્યાં પાણી આપીએ છીએ, એટલે પાણીનો મિત્રો આમાં કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકાય, અને જે જરૂરિયાત છે ત્યાં જ પાણી આપીએ છીએ અને બીજી જગ્યાઓ કોરી રાખીએ છીએ એટલે એમાં પાણી આપણે આપતા નથી, એટલે પાણીનો જે બચત જે છે એ ટપક સિંચાઈ પદ્ધતિમાં લગભગ એમાં 60-70% જેટલો પાણીની બચત થાય છે. હવે આમાં ફાયદાઓ પણ ઘણા હોય છે કે એક તો પાણીની બચત સાથે નિંદામણ પણ ઓછું થતું હોય છે, પછી રોગ જીવાત પણ ઓછી થતી હોય છે કારણ કે એમાં હવામાં ભેજનું પ્રમાણ પણ ઓછું થતું હોય છે, અને પાણીને છોડની આજુબાજુ જમીન જે છે એને સતત પાણી મળી રહેતું હોવાને કારણે ટીપે ટીપે એનો મૂળનો વિકાસ સારો થતો હોય છે, એ પાણી સાથે પોષક તત્વો પણ જમીનની અંદરથી એ છોડ સારા પ્રમાણ લઈ શકે અને છોડનો વિકાસ સારો થતો હોય છે, અને વિકાસ સારો હોય તો આપણને છેલ્લે ઉત્પાદન સારી ગુણવત્તાવાળું મળતું હોય છે. અને મિત્રો આ ટપક સિંચાઈ પદ્ધતિથી બીજો પણ એક ફાયદો છે કે એ ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા જે ખાતર પણ આપણે એને આપી શકીએ છીએ, ખાતરની જે ટાંકી હોય છે એ મુખ્ય પાઇપમાં ખેતરના શેડા ઉપર જ્યાં મેઇન પાઇપ આવતી હોય મુખ્ય પાઇપ એમાં જોડી અને જરૂરિયાત પડતું ખાતર આપણે એમાં મૂકી અને ખાતર જે છે એ પાણી દ્વારા જ્યાં જ્યાં ટીપે ટીપે પાણી પડતું હોય છે ટપકનામાં ત્યાં સુધી ખાતર પહોંચી જતું હોય છે. એટલે આમ ખાતર આપણે જે છૂટું નાખીએ છીએ એટલે ખામડામાં નાખીએ છીએ એના કરતાં ખાતર ઓગાળેલું ખાતર પાણીમાં ઓગળી શકે એવું ખાતર હોવાના કારણે પાણી જમીનમાં જ્યાં સુધી ઊંડી જશે ત્યાં સુધી એ ખાતર જમીનમાં ઊંડે સુધી જઈ શકશે, અને જ્યાં જરૂરિયાત છે ત્યાં સક્રિય મૂળમાં જે ખાતરને પાણી જતું હોવાને કારણે એ છોડનો વિકાસ ખરેખર સારો થતો હોય છે. અને આમ ખાતર આપણે જે પાણી દ્વારા જમીનમાં આપીએ છીએ જ્યાં જરૂરિયાત છે ત્યાં જ આપીએ છીએ એટલે ખાતરનો પણ 40-50% જેટલો બચાવ કરી શકાય છે, કારણ કે આ પદ્ધતિ આપવાથી ખાતર જે છે એનો પૂરેપૂરો કાર્યક્ષમ ઉપયોગ છોડ કરી શકતો હોય છે, એમાં ખાતરનો બગાડ થતો નથી. એટલા માટે ખેડૂત મિત્રો આ જે ટપક સિંચાઈ પદ્ધતિ છે આપણે આ અત્યારે જોઈ રહ્યા છીએ કે આ પપૈયાના પાકની અંદર ગોઠવેલી છે એ ખરેખર આવા જ્યારે પપૈયાના પાકમાં સતત પાણીની જરૂરિયાત પડતી હોય છે એમાં બીજી પિયત પદ્ધતિ કરતાં ટપક પિયત પદ્ધતિમાં આપણને ઘણી જ આશીર્વાદરૂપ થઈ પડતી હોય છે ઉત્પાદનની દ્રષ્ટિએ અને બીજી મુશ્કેલીઓમાં પણ. મિત્રો આજે આપણે પપૈયાના પાકમાં આવતો થડનો કહોવારા રોગ અંગે ચર્ચા કરીશું. પપૈયાના પાકમાં આવતા વિવિધ રોગો પૈકી થડનો કહોવારો એક અગત્યનો ફૂગજન્ય રોગ છે. આ રોગ ખાસ કરીને ધરુવાડિયાથી શરૂ થાય છે. આ ફૂગજન્ય રોગ પિથિયમ નામની ફૂગથી થાય છે. આ ફૂગ જમીનમાં રહેલી હોય છે જેના અનુકૂળ વાતાવરણ મળતા પાક પર હમલો કરે છે. આ રોગના લક્ષણોમાં જોઈએ તો આ ફૂગ મૂળ વાટે છોડમાં દાખલ થઈ થડ ઉપર નુકસાન કરતી હોવાથી જમીનની સપાટી પાસે થડ ઉપર શરૂઆતમાં બદામી અથવા કાળા રંગના ધાબા જોવા મળે છે અને રોગનો ઉપદ્રવ વધતા આખું થડ કાળું પડી જાય છે. ધીમે ધીમે થડ નબળું પડી જાય છે અને સમય જતાં આવા છોડ નમી પડે છે.
આ રોગ પાકની ગમે તે અવસ્થાએ આવી શકે છે। આ ઉપરાંત આ રોગમાં પાકના પાન પણ પીળા પડીને ખરી પડે છે। આ ઉપરાંત જે છોડમાં ફળ લાગેલા હોય તે છોડમાં ફળો પર પાણી પોચા ડાગા જોવા મળે છે અને અંતે આવા છોડ ઢળી પડે છે અને સુકાઈ જાય છે અને આ રોગ એક પછી એક છોડમાં આગળ વધતો જાય છે। આ રોગનો ફેલાવો પાણી મારફતે થતો હોય છે। આ રોગના રોગકારકો પાણી મારફતે એક છોડમાંથી બીજા છોડમાં ફેલાતા હોવાથી ક્રમશઃ એક પછી એક છોડમાં આ રોગની અસર દેખાવા લાગે છે। જો મિત્રો આ રોગના લક્ષણો એકાદ છોડમાં જોવા મળે તરત જ આ રોગ અટકાવવાના પ્રયાસ કરવા જોઈએ। તો તે માટે આપણે જ્યારે પપૈયાના પાક માટે જમીન તૈયાર કરીએ તે જમીન સારા નિતાળવાળી હોવી જોઈએ, જેથી કરીને પાણી નિતાર વાટે ઉતરી જતું હોવાથી પાકના થડ સાથે સીધું સંપર્કમાં આવે નહીં। આ ઉપરાંત જ્યારે આવા રોગના લક્ષણો એકાદ છોડમાં દેખાય તો આવા છોડને ઉખેડીને ખેતરની બહાર લઈ જઈ તેને સળગાવીને તેનું નાશ કરવું જોઈએ। આ ઉપરાંત બીજા છોડમાં રોગ લાગે નહીં તે માટે બધા જ છોડના થડ પર બોર્ડો પેસ્ટ લગાવવું જોઈએ। બોર્ડો પેસ્ટ બનાવવા માટે 1 કિલોગ્રામ મોરથૂથું 5 લિટર પાણીમાં ઓગાળવું, તેમજ બીજા વાસણમાં 1.5 કિલોગ્રામ ફોડેલો ચૂનો 5 લિટર પાણીમાં ઓગાળવો। આ પેસ્ટને છોડના થડ પર લગાવવું જેથી રોગના ફેલાવાને અટકાવી શકાય છે। આ ઉપરાંત કોપર ઓક્સિક્લોરાઇડ દવા 40 ગ્રામ 10 લિટર પાણીમાં ઓગાળી અને તેને છોડના ફરતી બાજુએ બ્રિંચિંગ કરવું જોઈએ, જેથી કરીને આ રોગને ફેલાતો અટકાવી શકીએ છીએ। મિત્રો, ધરું તૈયાર કરતી વખતે બીજને થાયરામ અથવા કેપ્ટન દવા 3 ગ્રામ દવા 1 કિલોગ્રામ બીજ પ્રમાણે પટ આપીને પછી ધરું માટે બીજની વાવણી કરવી જોઈએ અને આવા તંદુરસ્ત ધરુંની ફેરરોપણી કરવાથી આ રોગને આપણા પાકમાં આવતો અટકાવી શકાય છે અને પાકથી સારી ગુણવત્તાનું ઉત્પાદન મેળવી શકાય છે। અન્નદાતા કાર્યક્રમ વિશે વધુ વિગતો જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો। અન્નદાતા, News18 ગુજરાતી, A101, Commerce House 5, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 3800051।